આ બેટો આવો વિશ્વાસ આવો બહુ અઘરો. આપણે ચેક લખ્યો હોય ને બેંકમાં બેલેન્સ ના હોય તો શું થાય? જોજો, ઊંઘ ના આવે. ખરું, ચેક તો આપ્યો પણ સારું બેલેન્સ તો છે નહીં. અને બેલેન્સ હોય ને ચેક આપ્યો હોય તો નિરાંત કાંઈ નહીં, સાંભળે નહીં કે આપણે ચેક આપ્યો. દસ આપ્યા હોય તો હું સાંભળે, દસ નહીં હો ચેક આપી દીધા હોય ને, બેલેન્સ પડ્યું હોય લાખો કરોડો રૂપિયા, કાંઈ આપણને અશાંતિ રહે ત્યારે ઉદ્વેગ થાય? ભલે આપ્યા, ભલે ભરે. અને બેલેન્સ ના હોય તો આપી દીધું હોય તો રાતમાં એમ થાય, સવારમાં જઈને પહેલો ફોન કહે ભાઈ ભરતો નહીં આજે. બરાબર, એ વિશ્વાસરૂપી, વિશ્વાસરૂપી એકડા રૂપી ભગવાનની, વિશ્વાસરૂપી ભગવાન ઉપર વિશ્વાસરૂપી એકડો હતો. નિરાંતે બે ઊંઘી ગયા. પેલી દીકરી બીજે દિવસ કે મમ્મી મહારાજને પહોંચશે આ ટપાલ? અરે પહોંચશે નહીં, પહોંચી ગઈ હમ જ. કેવો થયું શું સાંભળજો, કેવો ભરાસો વિશ્વાસ કેટલું કામ કરે છે. ભગવાનને જેને આધાર કર્યા કેટલું કામ કરે છે. બીના એવી બની, બીજે દિવસે જનરલ પોસ્ટ ઓફિસની અંદર આખા રાજકોટની જેટલી જેટલી ટપાલ પેટીઓ હોય ને બધાની ટપાલ ટપાલીઓ લઈ લઈને એ જનરલ પોસ્ટ ઓફિસમાં આવે, આવો નિયમ હોય. અને જીપીઓમાં આવે ને પછી ઢગલો કરે, અને પછી ઢગલો કહે ને બધા પછી એનું શું કે શોર્ટિંગ કરે, શોર્ટિંગ કરે. બધા ટપાલીઓ બેસી જાય તો બધા શોર્ટિંગ કરે, પેલું પિનકોડ નંબર પ્રમાણે બધું શોર્ટિંગ થાય. એ બધા બેસી ગયેલા ઢગલો કરે રોજના નિયમ પ્રમાણે. એ બધા ભાવનગરની આ બાજુ, અમરેલીની આ બાજુ, રાજકોટની આ બાજુ, જામનગરની આ બાજુ, ગાંધીનગર આ બાજુ, ગુજરાતની બધી આ બાજુ, પહેલાં ખેડા જિલ્લાની આ બાજુ, આ બધી 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 પિનકોડ નંબર પ્રમાણે નખાતી જાય, શોર્ટિંગ થતું જાય. હવે આ ટપાલ જે ટપાલીના હાથમાં આવી, કઈ ટપાલ? પેલી ટપાલ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મળે. અને એ જે ટપાલીના હાથમાં આવીને એ સ્વામિનારાયણનો ભગત, સ્વામિનારાયણનો સત્સંગી એના હાથમાં જાય. બોલો, એ ટપાલી સત્સંગીને એના હાથમાં ટપાલ આવી. એટલે એને વાંચ્યું હારો, નહીં પિનકોડ નંબર, નહીં ગામનું નામ, ખાલી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મળે. હવે કયા ઢગલામાં નાખવી કહો? અમરેલીના નાખવી, પોરબંદરમાં નાખવી, અમદાવાદમાં નાખવી, ગાંધીનગરમાં નાખવી, ક્યાં નાખવી? એટલે એણે ખિસ્સામાં નાખી કે આને હું પછી જોઉં છું, ખિસ્સા મૂકી દીધી. બધી ટપાલોનું શોર્ટિંગ થઈ ગયું. એણે ટપાલ કાઢીને જોયું, કોઈક દુખિયારી દીકરીઓ લાગે છે. પેલા બેનના નામ લખેલા ને બેના, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મળે, કંઈક છે રહસ્ય. એ વખતના 2008 સાલમાં રાજકોટ જીપીઓના મુખ્ય જનરલ પોસ્ટ ઓફિસર જેના મુખ્ય સાહેબ હતા એ ચૌહાણ સાહેબ હતા. અને ચૌહાણ સાહેબ ચુસ્ત સ્વામિનારાયણના સત્સંગી. બોલો, એ પેલો ટપાલીએ વિચાર કર્યો કે હું સાહેબ જોડે જઉં, ચૌહાણ સાહેબ જોડે જઉં, ને એમને અમે જણા જોડે રહીને નિર્ણય લઈએ. એ તો બહુ સાહેબ જોડે સલામ કહીને ગયો અને સાહેબને, સ્વામી સાહેબ જય સ્વામી. હવે આ તો ટપાલી નાનો માણસ કહે, પેલા તો મોટા, સૌથી મોટા સાહેબ. સાહેબને સાહેબ કે આવો ભાઈ, બે સત્સંગી, આણે કપાળમાં ચાંદલો કરેલો, પેલા સાહેબે કપાળમાં ચાંદલો કરેલો. સાહેબના ટેબલ ઉપર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ હતી. સાહેબ એક કામે આવ્યો છે, શોર્ટિંગ કરતા કરતા એક આજના ઢગલામાં આ એક ટપાલ આવી છે. પેલા સાહેબે ટપાલ જોઈ, એડ્રેસ લખેલું માત્ર સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનને મળે, નહીં તાલુકો, નહીં જિલ્લો, નહીં પિનકોડ નંબર. નીચે ફ્રોમ કરીને બે દીકરીઓના, બે બહેનોના નામ લખેલા, નીચે આખું રાજકોટનું સરનામું લખેલું. સાહેબ કે નક્કી કોઈક દુખિયારી બહેનો લાગે છે, સ્વામિનારાયણની દીકરીઓ છે. આપણે સ્વામિનારાયણના દીકરા છે એટલે આપણે ભાઈ બહેન થઈએ, એટલે ભાઈથી બેનની ટપાલ ખોલાય એમ કહીને ભગવાનને પ્રસાદીની કરી અને બેયને ભગવાનની સાક્ષીએ ટપાલ ખોલી. અંદર બધું ટપાલ વાંચી એટલે ચૌહાણ સાહેબની આંખમાં આંસુ આવી ગયા, બંનેની આંખમાં આંસુ આવી ગયા. ચૌહાણ સાહેબે કાગળ લીધો, એક કાગળમાં લખ્યું, મારી બંને બહેનોને ભેટ, લગ્ન નિમિત્તેની ભેટ, ફાળો. એમ કરીને એમણે પોતાના 51,000 લખી નાખ્યા, 51,000 મારા તરફથી. પેલા ટપાલે લખ્યું, સાહેબ મારા 5,000 લખી લો. સર્ક્યુલર લેટર કરીને સાહેબે બધાને, જેટલી કોઈને સ્વૈચ્છિક મદદ કરવી, કોઈ 1,000, કોઈ 2,000, કોઈ 5,000, સ્ટાફ હતો 150 જણનો,
150 જણનો સ્ટાફ, કોઈ 1000, 2000, 5000, 1000, 2000 ટપાલની નીચે પેલો સર્ક્યુલર લેટર મૂકીને બધા બોલો, 1,31,000 અડધો કલાકમાં થઈ. કેટલા? 1,31,000ની રકમ તૈયાર થઈ ગઈ. સાહેબ કેવલા ટપાલીને કહેજે, ભાઈ મની ઓર્ડર કરી દે, અને ફોર્મમાં લખજે કોના તરફથી મની ઓર્ડર છે, સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન તરફથી ભેટ. ચોથે દાડે, ત્રીજે દાડે મની ઓર્ડર આવ્યો, ઘેર ટપાલી આવીને કહ્યું, એ વિસ્તારના ટપાલી આવીને, બેન તમારું મની ઓર્ડર છે. કેટલું? 1,31,000. કોણે મોકલ્યું? તો કે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, આટલું લખ્યું નીચે. અમુક તો લગ્ન સારામાં સારી રીતે લગ્ન પતી ગયા, દીકરી સુખી છે ને આજે એની મમ્મી સુખી છે, આજે બે છે, યાદ છે. મેરે તો તું એક હે આધારા. એકડો આગળ આવી ગયો ને, ચિંતા કરવાની રહી પહેલા. હવે ગમે એટલા મથ્યા હોત તો મેળ પડ્યો હોત, કોણ આપત? બોલો, આ ભગવાન ભેળા પડ્યા. જોયું તમે? એકડો આવી ગયો ને આગળ, રાજીપો આવી ગયો ને, ભગવાનની કૃપા વરસી ગઈ ને, કંઈક જોયું છે. આવું આ બનેલી હકીકતો છે, આ બધી દંતકથાઓ નથી હો, ઈસવીસન પૂર્વેની વાતો નથી, આજકાલની વાતો છે. ભગવાન ભેળા ભળે શું ના થાય, બસ ભગવાનને મુખ્ય કરો, બાકીનું બધું ગૌણ કરો. આપણા જીવનમાં એકડો આપણો ભગવાનને સમજો કે હે પ્રભુ, તારા વગર કશું શક્ય નથી. તમે ઘેરથી નીકળો ને તોય તમને વિનંતી કરું છું, એવી પ્રાર્થના કરી નીકળો, હે મહારાજ તમે સાથે રહેજો, તમે આગળ રહેજો કાં તો સાથે રહેજો. જો મુક્તાની મજા કેવી છે. કોઈ દિવસ અમારે અમેરિકા ગયેલા, 1996માં પહેલી વખત અમેરિકા ગયા, અમેરિકા ગયા અમે 1996માં. સાંભળવા જેવો પ્રસંગ છે. અમેરિકાની અંદર અમારો એક ઉતારો હતો, 98 ની વાત કરું છું, 98માં અમારો ઉતારો હતો એક વિનોદભાઈ મિસ્ત્રી કરીને, ત્યાં હરિભગત છે અમેરિકામાં, વિનોદભાઈ મિસ્ત્રી એડિશન વિસ્તારમાં રહે છે ન્યૂજર્સીમાં. એમણે 8 દિવસની રજાઓ લઈ લીધેલી, અમારી સાથે જ હતા, એમની ગાડી ને પોતે અમારી સેવામાં હાજર. તમારે ગમે ત્યાં પધરામણી હોય, ક્યાંય જવાનું હોય, તે તરત તૈયાર, સ્વામી હું તૈયાર જ છું. હવે એમની ગાડીમાં મહારાજની આગળ, સ્વામિનારાયણ ભગવાનની આગળ મૂર્તિ, મહારાજની ગાડીમાં આગળ જ મૂર્તિ રાખેલી ઘનશ્યામ મહારાજની. હું જોઉં, અમારા કોન્ટેક્ટમાંથી પહેલી વખત આવ્યા હતા, પણ હું જોઉં કે એમનો એક બહુ જ દ્રઢતા એમની, કે જ્યારે ગાડી સ્ટાર્ટ કરે ને, સેલ મારે ને, પેલી ચાવી ફેરવે ને, એ પહેલાં ભગવાનને આમ દર્શન કરીને, આમ ચરણ સ્પર્શ કરીને દર્શન કરીને, હે મહારાજ તમે ગાડી ચલાવજો, એમ શરૂ કરે, એમ કહીને પ્રાર્થના કરીને પછી સેલ મારે. પાછું અમારે 10 મિનિટ પછી પધરામણી આવે ને અમે ઉતરીએ ને, ઉતરી જઈએ ફરી પાછા 15 મિનિટ પછી, 10 મિનિટ પછી બેસીએ ને, તો ફરી પાછા ફરી જ્યારે સેલ મારે ને, એ પહેલાં ભગવાનને દર્શન કરી આમ કરીને, હે મહારાજ આપ ગાડી ચલાવજો, બોલો, એમ કરીને ગાડી શરૂ કરે. મેં જોયું દિવસમાં 10-10, 15-15, 20-20 વખત અમારે ઉતરવાનું થાય, ચડવાનું થાય, પણ જેટલી વખત સેલ મારે ને, એ પહેલા ભગવાનને હોંપી દે, હે પ્રભુ આપ ગાડી ચલાવજો. આ એકડો કરી નાખ્યો કહેવાયો, ભગવાનને હોંપી દીધું ને, એકડો કરી નાખ્યો કહેવાય. આપણે મીંડા છીએ, હે પ્રભુ તમે ગાડી ચલાવજો, હોંપી દે એમ. મેં એક દિવસ પૂછ્યું, 4-5 દિવસ જોયું ને પછી પૂછ્યું કે વિનોદભાઈ તમે જે કરો છો ને હું બહુ રાજી થઉં છું, કે તમે કોઈને સંતે તમને આવું શીખવાડેલું? મને કે એમણે બહુ સરસ વાત કરી, મને કે સ્વામી હું અમેરિકામાં 1970માં આવ્યો, 28 વર્ષ થયા, હું વાત કરું છું 1998, 28 વર્ષથી હું અમેરિકામાં આવ્યો છું. સ્વામી હું જ્યારે અમેરિકા આવવાનો હતો ત્યારે મારા એ વખતના કે ગુરુ વીરસદની અંદર, બોચાસનની પાસે વીરસદ ગામ છે, અને વીરસદના જ્ઞાનજીવન સ્વામી બહુ દિવ્ય પુરુષ હતા, અત્યારે ધામમાં ગયેલા છે, પરંતુ એ જ્ઞાનજીવન સ્વામી મારા ગુરુ, હું એમના દર્શન કરવા ગયો ત્યારે મને એમણે એક વાત કહેલી,
કે વિનોદ તું અમેરિકા જાશ, મેં સાંભળ્યું છે કે અમેરિકામાં ગાડી વગર ના ચાલે, સાચું? તો કે હા બાપા સાચી વાત છે. તું ગાડી લઈને એટલે પહેલી ભગવાનની મૂર્તિ પધરાવજે, અને પછી જેટલી વાર તું ગાડીમાં બેસે ને ત્યાં તું ગાડી ચલાવનારો ના બનતો, હું ચલાવું છું એવું વિચારતો નહીં, ભગવાનને દર્શન કરીને હોંપી દેજે, હે પ્રભુ આપ ગાડી ચલાવો, તું હોંપી દેજે, ભગવાન તારી રક્ષા કરશે. સ્વામી આ મેં મને મારા ગુરુએ આદેશ આપ્યો હતો. સ્વામી ત્યારથી જેદી મેં છ મહિના પછી ગાડી લીધી, મેં મહારાજને પધરાવ્યા, અને જ્યારથી હું ત્યારથી ગાડી ચલાવું ને ત્યારથી હું હે પ્રભુ આપ ચલાવું છું એમને હોંપી દઉં છું. અને એ વાત કરે મને કે સ્વામી 28 વર્ષ થયા, 28 વર્ષમાં નથી મને કોઈ દિવસ એક્સિડન્ટ થયો, 28 વર્ષમાં નથી સ્વામી મારા થકી કોઈને અથડાઈ, નથી કોઈએ મને અથડાઈ, અરે સ્વામી નથી કોઈને લીસોટો પડ્યો, સ્વામી નથી કોઈ દાડો મારી ગાડી રસ્તામાં બગડી, બોલો 28 વર્ષમાં કોઈ દિવસ મને રથી રસ્તામાં રાખ્યો, બોલો હું જૂની ગાડી ચલાવું છું સ્વામી, મારી ગાડી 12 વર્ષ જૂની છે, કે બોલો 12 વર્ષ જૂની, અત્યારે વેચવા જો ને તો કે સ્વામી $500 ના આવે, બોલો એવી જૂની ગાડી છે, છતાંય મને કોઈ દિવસ ગાડી રસ્તામાં નથી રાખતી, મને કોઈ દિવસ વિઘ્ન નથી આવ્યું, નથી કોઈ દિવસ એક્સિડન્ટ થયો, નથી કોઈ મને એક્સિડન્ટ કર્યો, બોલો કદાચ સામોવાળો એને ભટકાય ઘણી વખત, બોલો પ્રભુ ચલાવનારા થઈ જાય છે, સ્વામી મને કોઈ તકલીફ પડી નથી, અને એનું કારણ શું, એનું કારણ શું, મને બહુ સરસ ગાડી આવડે છે એટલે, આ વિનોદભાઈ ડ્રાઇવિંગમાં બહુ પાવરફુલ હશે એટલે ના, એ શું કહે છે કે સ્વામી એનું કારણ હું હોશિયાર છું, હું સારું ડ્રાઇવિંગ કરું છું, મારી ગાડી સરસ છે, એવું કશું નથી, મારા મહારાજને હોંપી દઉં છું ને કે હે પ્રભુ તમે ગાડી ચલાવો છો એટલે, સમજાય છે? જો આ એકડો બન એકડો, આ એકડો ભગવાનને હોંપી દીધું ને, આ એકડો કરી નાખ્યો, અને ભગવાન વેળા ભળે ને વેલા, જો એના હું તમને એના રિઝલ્ટ બતાવું છું કે એના રિઝલ્ટ કેવા હોય, એનું આઉટપુટ કેવું હોય. આપણે અમદાવાદની અંદર આપણા એક ડોક્ટર છે, આપણા ઘરના ડોક્ટર છે, બહુ વેલ નોન છે, ઘણા નામ સાંભળ્યું હશે કદાચ, ગોલ્ડ મેડાલિસ્ટ ડોક્ટર છે, જૂના ડોક્ટર છે, એમની મોટી હોસ્પિટલ છે અત્યારે સરદાર કોલોની પાસે નારાયણપુરા, ડોક્ટર વસંત વાલુ, એમનું નામ છે ડોક્ટર વસંતભાઈ વાલુ, વાલુ સાહેબ કહીએ છીએ, એમની વાલુ હોસ્પિટલ કરીને હોસ્પિટલ છે, પોતે ગોલ્ડ મેડાલિસ્ટ છે, બહુ ગરીબીમાંથી મોટા થયેલા છે. એ વાલુ સાહેબની હોસ્પિટલમાં અમે એક વખત, આપણા એક વિવેક સ્વામી છે પંચમહાલ આપણું સંભાળે છે, વિવેક સ્વામીને પેટનું ઓપરેશન હતું, આંતરડાનું ઓપરેશન હતું આજથી 15 વર્ષ પહેલા, એમની હોસ્પિટલમાં દાખલ કરેલા. ઓપરેશનનો ટાઈમ હતો, ઓપરેશન થોડું જરા ક્રિટિકલ હતું, એમણે કહેલું કે સ્વામી તમે ઓપરેશન વખતે હાજર રહેજો ને, જરૂર હું આવીશ. અમે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, એ વખતે અમે સાથે ગયા, મેં કીધું મને અંદર રહેવા દેશો, કે સ્વામી તમારા માટે છૂટ, બીજાને છૂટ નહીં, તમે અહીં ઊભા રહો ખૂણામ અને પ્રાર્થના ધૂન કરજો, સ્વામી આશીર્વાદ આપજો. મેં ઓપરેશન થિયેટરમાં જોયું કે એમની 4 દિવાલ, ઓપરેશન થિયેટર તો નાનું હતું, 10x15 નો રૂમ હશે, પરંતુ એની 4 દિવાલો ઉપર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ, 4 દિવાલ ઉપર, 4 દિવાલ ઉપર મૂર્તિ. એટલે મને વિચાર આવ્યો, સમજી ગયો, પણ મેં એમને પૂછ્યું કે વાલુ સાહેબ એક પ્રશ્ન પૂછું, આ તમારી એક દિવાલ ઉપર મૂર્તિ હોય પણ 4 દિવાલ ઉપર મૂર્તિ છે, એનું શું કારણ? ત્યારે એમણે જે જવાબ આપ્યો મને કે સ્વામી મને બાપજી એક દિવસ કહ્યું હતું, આપણા ગુરુજી બાપજી જોડે હું દર્શન કરવા ગયો, હું જ્યારે MBBS થયો અને જ્યારે MS થયો, હું જ્યારે સર્જન ડૉક્ટર થયો ત્યારે કે સ્વામી હું બાપજીના દર્શન કરવા ગયો, હોસ્પિટલ ચાલુ કરવાની હતી, મેં નાના દવાખાનાથી ચાલુ કર્યું હતું, ત્યારે મને બાપજી આજ્ઞા કરેલી કે વાલુ સાહેબ તમે જ્યારે જ્યારે ઓપરેશન કરો, તમે સર્જન ડૉક્ટર છો, ઓપરેશન કરવાના ને, તો કેવું કીધું, હા, જ્યારે જ્યારે ઓપરેશન કરો, નાનું હોય કે મોટું હોય, તમે ઓપરેશન ના કરશો, ભગવાનને હોંપી દેજો કે હે પ્રભુ તમે ઓપરેશન કરજો, હું નિમિત્ત છું, કરતા તમે બનજો, એમને ઓપરેશન હોંપી દેજો અને ભગવાન કરતા બનશે, તમારે કોઈ ચિંતા નહીં રહે. સ્વામી ત્યારથી પછી મેં 4 દિવાલ ઉપર ઓપરેશન થિયેટરમાં 4 દિવાલ ઉપર મૂર્તિ એટલે રાખી છે કે સ્વામી અમારે જ્યારે પેલા પેશન્ટને જ્યારે હોવાડીએ, પેલો ઓપરેશનની બેડ હોય એની પર સુવાડીએ, ત્યારે સ્વામી અમારું કામ કેવું કહે,
અમારે વાળંદ જેવું હોય કે પેલો વાળંદ હજામત કરે ને, ત્યાં જોજો આ બાજુ ફરે ને વહે ફરે ને આ બાજુ આવે, ત્રણ બાજુ ફરે, દર્દીને નહીં ફેરવતો. અરે પેલા હજામત કરાવવા બેઠો હોય એને ના ફેરવે મને લાગે છે, એ પોતે ફરે હો, લેફ્ટ સાઈડ જાય, રાઈટ સાઈડ જાય, વહે ફરે, આમ આમ કાતર લઈને ફર્યા કરે, કસ્તરો લઈને ચારે બાજુ ફરે, પણ દર્દીને ના ફેરવે, ઓલ્યા કસ્ટમરને ના ફેરવે. એવું જ હોય ને પહેલા, એવું જ હોય, મને ખબર નથી, કારણ કે અમે કુદા ખુરશી નથી બેઠા, અમે દુકાને નથી ગયા, અમારે ત્યાં પણ આપણે ત્યાં એવું જ છે ને, એ જ ફરે મને લાગે. એ કે સ્વામી અમારે ડૉક્ટરોનું આવું, અમારે જ્યારે પેલું ઇન્સ્ટ્રુમેન્ટ લઈને જ્યારે એને એનેથેસિયા આપીએ, પછી દર્દીની પેશન્ટની ચારે બાજુ અમારે ફરવું પડે, આ બાજુ જવું પડે ને આ બાજુ જવું પડે ને પાછળ જવું પડે ને આમે જવું પડે. સ્વામી હું ઓપરેશન શરૂ કરું ને એ પહેલાં મહારાજ પાસે જઈને પ્રાર્થના કરું છું, હે મહારાજ આપ એકડો છો, અમે મીંડા છીએ, આપ કરતા બનજો અને આપ ઓપરેશન કરજો, એવી પ્રાર્થના કરું. પછી સ્વામી હવે એ બાજુથી હું આ બાજુ આવી ગયો એટલે સામે મારી નજર પાછી હું ભૂલી ના જાઉં, હું કરતા ના બની જાઉં ને, એટલે સામે મૂર્તિ હોય એટલે તરત પાછું પ્રાર્થના કરતો જાઉં, મહારાજ તમે જ ઓપરેશન કરજો. પાછો પગ બાજુ જાઉં તો સામેની દિવાલે મહારાજના દર્શન થાય એટલે કહું મહારાજ તમે કરતા બનજો, તમે ઓપરેશન કરજો. માથા બાજુ જાઉં તો પેલી બાજુ મહારાજની મૂર્તિ હોય, ચારેય બાજુ મહારાજ હોય ને, એટલે હું વારંવાર ભૂલી ના જાઉં, સ્મૃતિ ભૂલી ના જાઉં, હું કરતા ના થઈ જાઉં, મને ક્યારે અહંકાર ના આવી જાય, મહારાજ તમે કરજો, મહારાજ તમે કરજો. એ કે સ્વામી મને એમણે એક વાત કરી, મને કે સ્વામી આ જુદીમાં, આ તો હું વાત કરું છું 15 વર્ષ પહેલાંની, મને કે સ્વામી આ જુદીમાં મેં આ હોસ્પિટલ ચાલુ કર્યા પછી 5000 ઓપરેશન કર્યા હશે પણ એક પણ ઓપરેશન ફેલ નથી થયું અને એનું કારણ છે ભગવાન. કદી મારા હાથે કોઈ ઓપરેશન ફેલ જ નથી, કોઈ દર્દી અહીંથી કે કોઈ દિવસ કોઈ રોતો રોતો નથી ગયો કે એનું ફેલ ગયું હોય ને, મૃત્યુ પામ્યું હોય, કોઈ દિવસ બન્યું નથી સ્વામી. અને એનું કારણ હું હોશિયાર છું એટલે નહીં, હું બુદ્ધિશાળી છું એટલે નહીં, મારી આવડત છે એટલે નહીં. કયું કારણ કહેશો તમે બધા? કયું કારણ? ભગવાન આવી ગયા ને, ભેળા ભળી ગયા ને, એટલે આ એકડો સ્વામી મારી બુદ્ધિ આવડત આ બધું મીંડા છે, આ ભગવાન ભેળા ભળ્યા ને એટલે સ્વયં આ બધું હું જીતી જઉં છું. મુક્તો જીતનું કારણ આપણી જીતનું કારણ સમજો ને હારનું કારણ સમજો, આપણા વિજયનું કારણ સમજો અને પરાજયનું કારણ સમજો. સંસાર છે, ઘણી વખત જીવનમાં હતાશા આવી જાય, પરાજય થાય, પરાભવ થાય, નિરાશા આવી જાય, અને બધાનું કારણ શું છે? એકડાને પાછળ રાખ્યો છે, સમજી રાખજો. એકડો એટલે સમજી ગયા ને કોણ? ભગવાન. જીવનમાં એને આગળ કરો મુક્તો, અને ભગવાનને ભગવાનના સંતનો રાજીપો એ એકડો છે, અને એવા મોટા પુરુષનો રાજીપો થાય ને, અશક્ય શક્ય બને ભાઈ, અશક્ય શક્ય બને. આપણા બાપજીના ગુરુ હતા મુનિ સ્વામી, સ્વામી 1970-71 કમળાપુર પધારેલા, 68 કે 70 ની સાલમાં સ્વામી ત્યાં પધારેલા. હવે ત્યાં હરિભક્તો ઘણા, એમાં નારાયણ અમરસિંહ, બોલો એ નારાયણ અમરસિંહ કરીને એક આપણા મુખ્ય હરિભગત ત્યાંના, બીજા હતા નારાયણભા, અમારે નારાયણ વિઠ્ઠલ, આ બે નારાયણભા હતા. એ નારાયણ અમરસિંહ એમનો દીકરાનો દીકરો કાનજી, એમના દીકરા કાનજી ને, કાનજી દીકરો રતિલાલ આર કે પટેલ, એ રતિલાલ એમ નામ, નાનો એ 5 વર્ષનો, 5-6 વર્ષની ઉંમર, અને રતિલાલ તોફાની, બહુ જબરો તોફાની, બહુ તોફાની, જમ્પીને 2 મિનિટ બેહે જ નહીં. આ તો બધા ડાયા કહેવાય, જો આ જમ્પીને બેઠા છે ને, બહુ જબરો તોફાની, 2 મિનિટ બેહે નહીં, એને ખોળામાં લઈને બેહાડે તો બેહે જ નહીં, ધમાત મસ્તી જ કર્યા આગળ. એટલે સ્વામીને પ્રાર્થના કરી, આપણા મુનિ સ્વામી દિવ્ય પુરુષ, પ્રાર્થના કરી, સ્વામી આની ઉપર માથે હાથ મૂકો ને ડાયો થાય, આ જરા આ ડાયો થાય, પ્રાર્થના કરો. અને સ્વામી હાથ માથે મૂકીને બોલી ગયા, સ્વામી કે આ તો ડૉક્ટર થશે. સ્વામી શું બોલી ગયા? આ તો ડૉક્ટર થશે. બધાએ કે સ્વામી આ ડૉક્ટર આ ડફોળ છે કે, એને કશું સ્વામી તોફાની નંબર 1 છે કશું, સ્વામી કે ડૉક્ટર થશે બોલી. એના દાદાને બહુ વિશ્વાસ નારાયણભાઈ, એટલે નારાયણભાઈ કહ્યું ઘેર જઈને, કીધું આ ડૉક્ટર થશે કે. હવે એને સ્કૂલમાં મૂક્યો, 6 વર્ષનો થયો, સ્કૂલમાં ગામડામાં પેલું બાલ મંદિર ને એવું બધું પહેલાં કેજીને ભેજીને નહોતું બધું આવું, કારણ કે કેટલાય બધા બાલ મંદિરમાં નહીં ભણ્યા હોય આપણે બધા, સીધી નિશાળ પહેલાં ધોરણથી ચાલુ થાય. અને આ અને પહેલાં ધોરણમાં મૂક્યો, બીજા ધોરણમાં, દર વર્ષ એ દર પહેલાં બીજામાં 2 વર્ષ કરે, 10મું ધોરણ પાસ કર્યું 21 વર્ષે,
કેટલા વર્ષની ઉંમરે? 21 વર્ષે 10મું પાસ કર્યું. એ રીતે 35% માંડ માંડ બોલો. હવે 21 વર્ષે પાસ કરે, આમ તો છોકરા નહીં તો સોળ વર્ષે 15 વર્ષે પાસ કરી દે ને, 15 વર્ષે SSC પાસ કરે, 21 વર્ષે પાસ, એટલે 6 વખતનો પાસ થયા હશે. ત્યારે 10મું પાસ કર્યું. એ વખતે 11મું ધોરણ હતું, 11મું એમણે પેલું ઓલ્ડ SSC, એ જમાનામાં ઓલ્ડ SSC હતી, આમાં ઘણા ઓલ્ડ SSC વાળા બેઠા હશે. 11 હતા, 10 નહોતા, એ વખતે 10+2 નહોતા. સમજે? 11 કરીને પછી કોલેજમાં પ્રી હતું, પ્રી સાયન્સ, પ્રી કોમર્સ એવું હતું. કોલેજના 3 વર્ષ નહોતા, 4 વર્ષ હતા. જૂના લોકોને ખબર હશે આ બધી. એટલે એ 11 પછી 11મું એણે 21 વર્ષે પાસ કર્યું. પછી ભણવાનું છોડી દીધું, ચારું આ કંઈ ભણેવો નથી. એ બળદ આંબડવા ચાલુ કર્યા, પેલા પૂંછડા આંબડવાના, એટલે સમજી ગયા ને ભાઈને, ખેતી ચાલુ કરી. 2-3 વર્ષ ખેતી કરીને પછી એમના મામા કે કોઈ ઘગા અમદાવાદમાં રહેતા હતા, તેને એટલે આ રતિલાલ ભણ, અત્યારે આ જમાનામાં ભણતરનો જમાનો છે, ભણવું પડે તું ભણ. બહુ આગ્રહ કર્યો કે પણ મને આ માંડ 21 વર્ષે SSC કર્યું હોય ક્યાં મેળ પડે, કે હેણ તું આર્ટ્સમાં જોડાઈ જજે. હવે બધાએ કાયમ માટે એના દાદા હજુ કે આ તો રતિલાલ ડૉક્ટર થવાનો, રતિલાલ ડૉક્ટર થવાનો. હવે 21 વર્ષે 10 પાસ કરે એ ડૉક્ટર થાય કોઈ જાણો. હવે અમદાવાદ આવીને 23 વર્ષે એમણે પ્રી આર્ટ્સ ચાલુ કર્યું. બોલો, આર્ટ્સ કોલેજમાં દાખલ થયા, અમદાવાદની HK કોમર્સ આર્ટ્સ કોલેજમાં દાખલ થયા. હવે આર્ટ્સમાં ગયા પછી તો ડૉક્ટરનો સવાલ જ ના રહે, છતાંય પેલા નાની બાકીદા કરે આ ડૉક્ટર થવાનું. અરે બાપા, પણ હું હવે આર્ટ્સમાં દાખલ થયો, હું ડૉક્ટર? અરે મોટા પુરુષના મુખમાંથી નીકળેલું શબ્દ કોઈ દળ ખોટું પડે નહીં, એમનો રાજીપો જોટો જાય નહીં. કેવો એ આર્ટ્સમાં માંડ માંડ પહેલું વરણ, માંડ બીજું વરણ કરે કરતા 1-2 વરણ અપાસ થયા, અને એમ કરતા કરતા લગડ ધગડ BA થયા. આર્ટ્સમાં તો BA જ થવાય ને, પણ એના દાદા હજુથી જીવે ને, કહેતા કીધે રાખે તું ડૉક્ટર થવાનો. અરે હવે આને પોતાને વિશ્વાસ નહીં, કોઈને વિશ્વાસ નહીં, BA થી લોકો ત્યાં ડૉક્ટર થાય. પછી એમણે પછી ભણવાનું છોડી દીધું 2 વર્ષે. ફરી પાછું એમણે કોકે કીધું કે MA કરી દઉં, પછી MA કર્યું, એટલે બામાંથી માં થયા. પહેલાં બા થયા ને પછી માં થયા, એટલે સમજ્યા ને પેલા BA એટલે બા ને MA એટલે માં. અને એમ કહીને MA કર્યું. બોલો, હવે પાછું 2 વર્ષ ભણવાની દીધું ત્યાં. એમને કોલેજના પ્રોફેસર કોઈ કે તું એટલે PhD કર, એક વિષય આપ્યો, એમણે PhD કર્યું, 3-4 વર્ષમાં ડૉક્ટર PhD થયા, ડૉક્ટરની પદવી મળી. બોલો, 45 વર્ષે ડૉક્ટર થયા, 45 વર્ષે ડૉક્ટર થયા. સ્વામીએ ક્યાં કીધું તું કે તું માણાનો ડૉક્ટર થઈશ કે ઢોરનો થઈશ, એવું ક્યાં બોલ્યા? સ્વામી ડૉક્ટર થઈશ એવું કીધું તું કે નહીં? ડૉક્ટર થયા. બોલો, આગળ ડૉક્ટરની ડિગ્રી લાગી, આજે ડોક્ટર RK પટેલ હમણાં રિટાયર્ડ થઈ ગયા. હાડોદ બનાસકાંઠાની અંદર, સાબરકાંઠાની બનાસકાંઠાની અંદર હાડોદ કરીને ગામ, ત્યાંના સ્કૂલના પ્રિન્સિપાલમાં હર્ષોધી રહ્યા. આ મને એમણે વાત કરી, જો આ એકડો રાજીપો, મોટા સંતનો રાજીપો શું કરે, અશક્ય ને શક્ય કરે કે ના કરે. એક વખત એમના મુખારવિંદમાંથી શબ્દ નીકળી ગયો, ડોક્ટર થશે. ડોક્ટર થયા. ચંદ્ર ફરે, સૂર્ય ફરે, આકાશ ફરે, દુનિયા આખા તારા ફરી જાય, પરંતુ ભગવાનને મોટા સંતના રાજીપામાંથી જે પ્રભા નીકળ્યો હોય ને, જે આશીર્વાદ નીકળ્યા હોય ને, કદી ના બદલે ભાઈ. આ એકડો છે રાજીપો, એકડો છે. આપણા ગુરુજી બાપજીનો પ્રસંગ કહું, બાપજી 1988ની વાત છે. આપણે વાસના મંદિરની સામે ગોદાવરી એપાર્ટમેન્ટ છે, અને એમાં વિનોદભાઈ પટેલ એમનો દીકરો આશીષ કરીને 10મા ધોરણમાં એના 93-94 માર્ક્સ આવેલા, બહુ હોશિયાર, સાયન્સ લીધું, બહુ ડાયો છોકરો, તિલક ચાંદલો કરે, પૂજા કરે, ભગવાનનો ખરેખરો ભગત, રોજ મંદિર આવીને વાળે, સાફ કરી નાખે, પોતું કરે, બોલો, એટલો બધો બહુ ડાયો છોકરો. બાપજી બહુ રાજી, અમે સંતો એની પર બહુ રાજી. 12 સાયન્સમાં 11 સાયન્સ 12 સાયન્સ એનો નાનપણથી સંકલ્પ કે મારે ડૉક્ટર થવું છે. ને પણ એ છોકરો બહુ હોશિયાર હતો. 12 સાયન્સમાં એની પરીક્ષા આવી. પરીક્ષા આપવા એનો રોજ 3-6 ટાઈમ પરીક્ષાનો, સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એનો નંબર આવેલો અમદાવાદમાં. સવારમાં મહારાજના દર્શન કરીને વાસના મંદિર દર્શન કરીને જાય. પહેલું પેપર બહુ સરસ ગયું, બીજું પેપર બહુ સરસ ગયું, ત્રીજું પેપર કેમેસ્ટ્રીનું.
કેમિસ્ટ્રી એટલે રસાયણશાસ્ત્ર, કેમિસ્ટ્રીનું પેપર. હવે પેપર આપવા ગયો ને એને બન્યું એવું કે એના હાથમાં પેલું ક્વેશ્ચન પેપર આવ્યું અને એને વાંચ્યું, ડિપ્રેસ થઈ ગયો. બહુ હોશિયાર છોકરો, પાંચ પ્રશ્નો પૂછ્યા હતા ને પાંચમાં ચાર પ્રશ્નો એને અપ ટુ ડેટ આવડતા હતા, પણ પાંચમો પ્રશ્ન હતો ને એ ટ્વિસ્ટ કરીને પેપર સેટરે પૂછી નાખેલો. ટ્વિસ્ટ કરીને એટલે સમજ્યા ને, જરા આડો અવડો. એને સમજાયો નહીં, બે વખત વાંચ્યો પણ કંઈ સમજાયું નહીં, ડિપ્રેસ થઈ ગયો. અરે મારા 20 માર્ક જશે, 20 માર્કના પાંચ પ્રશ્ન, મારા 20 માર્ક જતા રહેશે, આ ટેન્શનમાં આવી ગયો ને એ મૂર્ખ. પણ એક જ પ્રશ્ન 20 માર્કનો લખીને પેપર આપી નીકળી ગયો બહાર, ટેન્શનમાં ને ટેન્શન. હવે ચાર આવડતા હતા તો ચાર 80 માર્કનું તો સિક્યોર કરી લેવા હતા, ચાર અપ ટુ ડેટ આવડતા હતા. પછી પાંચમા માટે મથવું હતું અને ના આવડે જેવું આવડે એવું લખીને આવવું હતું, તો 80 તો સિક્યોર થઈ જાત એને. પણ આને મૂર્ખે શું કર્યું, ડિપ્રેશનમાં એક જ પ્રશ્નનો જવાબ 20 માર્કનો એક પ્રશ્ન, પહેલો પ્રશ્ન લખીને પેપર આપી દીધું, આન્સર શીટ આપીને બહાર નીકળી ગયો. બહાર નીકળ્યો અને પસ્તાયો, મેં આ શું કર્યું, પણ હવે તો અંદર જવા ના દે, પતી ગયું, બંદૂકમાંથી ગોળી છૂટે એમ છૂટી ગઈ, હવે શું થાય. એ તો આવ્યો મંદિરે, ચાર હવા ચાર વાગેલા, ચાર વાગે તો મંદિર પહોંચ્યો, હવા ચાર સાડા ચાર વાગે આપણા વાસના ઘનશ્યામ મહારાજ આગળ એને રડે. હું જોઈ ગયો, એટલે આશીષ રડે જ કેમ, રડતો રડતો જવાબ, સ્વામી હું તો મૂર્ખ, મેં આવું કર્યું, હવે શું થાય, હું તો નપાસ, હવે મારું રિઝલ્ટ ડિક્લેર નપાસ. નપાસ 20 માર્કનું લખ્યું એટલે નપાસ. ત્યાં બાપજીની જોડે એને દર્શન કરવા, બાપજી આપણા ગુરુજી બાપજી નીચે બેઠેલા, બાપજીના ખોળામાં માથું મૂકીને રડે ધ્રુસકે. બાપજી કે શું થયું, મેં બાપજીને બધી વાત કહી, બાપજી આને 100 માર્કમાંથી 20 માર્કનું લખીને આવતો રહ્યો ડફોડ. બાપજી કે હરા કંઈક તો હું જ પડવી જોઈએ, તને ભણ્યો ગણ્યો નહીં કહેતું, ભણ્યો પણ ગણ્યો નહીં. બાપજી હવે મારી ભૂલ થઈ, હું નપાસ. મોટા પુરુષના રાજીપામાંથી, અંતરમાંથી રાજીપો હતો ને એની ઉપર બાપજી ધબ્બો માર્યો. બાપજી કે ચિંતા ના કરીશ, કેરજીને આવતીકાલનું વાંચવા બેસી જા, બધું મૂકી દે માથાકૂટ, તું મગજમાંથી કાઢી નાખ કે મારું પેપર ખરાબ ગયો છે, ખરાબ ગયો છે, માથે ભૂલી જા અને આવતીકાલની તૈયારી ચાલુ કરી દે. બાપજી હવે મારે પરીક્ષા આપવાનો કોઈ અર્થ જ નથી, હું નપાસ જ છું. બાપજી કે પાછો બોલ્યો, આવતીકાલની મહેનત ચાલુ કરી દે, બધા પેપર સરસ જશે અને આમાંય તારા હારામ હારા માર્ક આવશે. કે પણ બાપજી મેં 20 માર્કનું લખ્યું છે, હારામ હારા આવે તો 20માંથી 20 આવે, અને 20 આવે તો નપાસ તો ખરો જ, 35 પાસ થવાય તો હારા મારા આવે તો 20 આવે તો ફેલ તો છું જ. બાપજી કે બોલ બોલ, ચૂપ રે, બોલીશ નહીં, 20 આવશે એમ બોલવાનું નહીં, હારા મારા માર્ક આવશે, આવતીકાલની તૈયારી કર. હવે એને વિશ્વાસ કેવી રીતે આવે, બાર અડધો કલાક એને બેહાડ્યો, બેહાડીને એને ખૂબ હિંમત આપી, લે મોટા પુરુષ બોલ્યા છે, આ કોઈ હાલી મવાલી નથી બોલ્યા, માટે તું વિશ્વાસ રાખ અને રાજીપો તારી પર થઈ ગયો છે એટલે તું ચિંતા છોડીને મંદી પડે આવતીકાલની તૈયારી કરવા. એણે ઘેર જઈને ચોથું પેપર આપ્યું, પાંચમું આપ્યું, છઠ્ઠું આપ્યું, બહુ ફર્સ્ટ ક્લાસ ગયા. એનું 12 જૂન 1988 દિવસે રિઝલ્ટ આવ્યું અને રિઝલ્ટમાં એના કુલ 91% માર્ક્સ, 91% બોલવાને. એમાં કેમિસ્ટ્રીના 91, કેમિસ્ટ્રીમાં એના હોમાંથી 91, કેમિસ્ટ્રીના પેપરમાં માર્કશીટમાં 91 માર્ક્સ, હોમાંથી 91. હવે આવું બને આપણને એમ લાગે કે ગપ્પુ મારે સ્વામી, પણ બનેલું શું ખરેખર કે 20માંથી 19 જાયેલા, પણ કોમ્પ્યુટર મિસ્ટેકમાં 19 ને 91 થઈ ગયેલા, ખરેખર 19 જાય હતા. પેપર ખોલાવે તો 19 આવે, બોલો, પણ કોમ્પ્યુટર મિસ્ટેકમાં 19 ને 19 ને બદલે શું થઈ ગયેલું, પેલા 91, બોલો, એના 91 માં. અત્યારે પુનામાં ડોક્ટર છે, હો મોટો આજે ડોક્ટર છે, બોલો. અશક્ય ને શક્ય ભગવાન કરે કે ના કરે, મોટા પુરુષ કરે કે ના કરે, રાજીપો ભગવાન ને ભગવાનના સંતનો રાજીપો એકડો છે, બાકીની મહેનત કરીને તૂટી જઈ ને બધા મીંડા છે. ઓછી મહેનતે વધુ સફળતા જોતી હોય તો બસ એકડો આગળ કરતા શીખો આપણા જીવનમાં. ભગવાનને એક જ પ્રાર્થના કરો નિરંતર, તમે ગાડી રાખતા હોય તો જો ગાડીમાં બેસતા પહેલા ભગવાનની મૂર્તિ રાખજો, હવે કહું છું, પ્રાર્થના કરજો, હે મહારાજ આપ બેડા ભરજો, કરજો, મહારાજ તમારી રક્ષા કરશે. ઘરમાંથી નીકળો બહાર તો ભગવાનના દર્શન કરી નીકળજો, હે મહારાજ આપ બેડા ભરજો, મહારાજ બેડા ભરશે. મુક્તો સર્વે ક્રિયામાં ભગવાનને આગળ કરો અને તમે પાછળ રહો, મહારાજ બધું સારાવાના કરશે. મહાપ્રભુના ચરણોમાં એક જ પ્રાર્થના કરીએ, બસ મહારાજ, બસ અમારો એકડો તમે સદાય બની રહેજો અને અમે મીંડા બની રહીએ, તમે અમારું એન્જિન છો, અમે તમારા ડબ્બા છીએ, આપણે ડબ્બા રહેવાનું, એન્જિન નહીં થવાનું, એન્જિન એ અને એ આગળ જ હોય,
એવું જોઈએ ને પેલા કે ક્યાંય પાછળ હોય એન્જિન, દબાવાય હોય, એમ અમે તમારા ડબ્બા છીએ અને તમે અમારું એન્જિન છો. બસ અમારા સૌની ઉપર ખૂબ રાજી થજો થજો અને રહેજો રહેજો એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.